સ્વાધ્યાય એકના પ્રકરણનો દાખલા નંબર 11મો. હવે આ દાખલો છેલ્લો છે જે 3 માર્કનો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એકાઉન્ટ ભાગ 1ના પ્રકરણ 1માંથી 1 દાખલો વિભાગ સીની અંદર 3 માર્કનો પૂછાય છે અને બાકીના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે 1 માર્કના. એટલે આપણે છેલ્લો દાખલો હવે પ્રકરણ 1નો સમજી લઈશું અને ત્યાર પછી આપણે પ્રકરણ 2 વાર્ષિક હિસાબો જેમાં લાંબા દાખલાઓ છે એટલે એ ઉઘડતી સ્કૂલે સમજીશું અને ત્યાર પછીનું આપણે પ્રકરણ 3 શરૂ કરીશું. તો આવો આ પ્રકરણનો છેલ્લો દાખલો સમજી લઈએ. દાખલા નંબર 11મો. એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના ભાગીદારો એટલે નફા નુકસાનનું પ્રમાણ એમનું એક જ સરખું, 1:1:1. ત્રણેય ભાગીદારને સરખો નફો મળે. તેમની કુલ મૂડી રૂપિયા 4,50,000 છે. તેમનું મૂડીનું પ્રમાણ 1:3:2 છે. અહીંયા મૂડી કુલ આપી દીધી છે અને પ્રમાણ આપ્યું છે 1:3:2. પેઢીને મૂડી ઉપર 9% દરે વ્યાજ ચૂકવે છે. જો ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા હોય તો ભાગીદાર એ અને બીને વ્યાજ સહિત કેટલા મળશે? સૌથી પહેલાં આપણે 4,50,000ની જે મૂડી છે એને ત્રણેય ભાગીદારો હોય છે 1:3:2 પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે આ રીતે અહીંયા ગણતરી કરીશું. ભાગીદાર એ, બી અને સી મૂડી 1:3:2 પ્રમાણમાં વહેંચી આપણે એટલે એને 75,000, બીને 2,25,000 અને સીને 1,50,000 રૂપિયા. પહેલાં ત્રણેય ભાગીદારોની મૂડી આપણે શોધી કાઢીશું. ત્યાર પછી સીની મૂડી ઉપર વ્યાજ સહિત આપણને નફા સહિતની રકમ આપી દીધેલી છે 73,500. દાખલામાં 73,500 સીને વ્યાજ સહિત મળે છે એટલે આપણે 73,500 લખી દઈશું અહીંયા. બરાબર, 2 લીટી છોડીશું વ્યાજ અને નફાની જગ્યા છોડી અને નીચે 73,500 રૂપિયા આપણે સીના કોલમની અંદર ખાનામાં લખી દઈશું. હવે 1,50,000 ઉપર આપણે 9% દરે વ્યાજ ગણીએ એટલે સીને મૂડી પર વ્યાજ 13,500 રૂપિયા મળવાપાત્ર થાય છે. મૂડી ઉપર વ્યાજનો દર આપી દીધો છે એટલે આપણે 1,50,000 ઉપર 9% ગણીશું તો 13,500 થશે. સીને કુલ 73,500 રૂપિયા વ્યાજ સહિત મળે છે. 73,500માંથી 13,500 આપણે બાદ કરીએ, માઇનસ કરીએ એટલે 60,000 રૂપિયા એને નફો મળશે. સૌથી પહેલાં આપણે એનો વ્યાજ ગણીશું. વ્યાજને કુલ તેને મળેલી નફા સહિતની રકમમાંથી બાદ કરીશું એટલે એને નફો મળી જશે. હવે અહીંયા નફાનું પ્રમાણ ત્રણેય ભાગીદારોનું સરખું છે એટલે એ અને બીને પણ નફો ₹60,000 ને ₹60,000 જ મળશે. હવે રહ્યું એ ને બીની મૂડી ઉપર વ્યાજ ગણવાનું, તો એની મૂડી 75,000 છે, તેની ઉપર 9% વ્યાજ 6,750 થશે. બીની મૂડી 2,25,000 છે, તેની ઉપર 9% વ્યાજ 20,250 થશે. વ્યાજ અને નફાનો આપણે સરવાળો કરીશું એટલે એને 66,750 રૂપિયા મળશે અને બીને 80,250 રૂપિયા મળશે. સીના તો 73,500 આપણે આપી દીધા છે અને આના આધારે જ આપણે એ અને બીની વ્યાજ અને નફા સહિતની રકમ એ શોધવાની છે. આ રીતે દાખલો સમજવાનો, પહેલાં મૂડીને પ્રમાણમાં વહેંચી દેવાની, ત્યાર પછી સીના મળેલા નફાને વ્યાજ સહિતની રકમ ઉપરથી આપણે એ અને બીનું વ્યાજ અને નફો શોધી અને સરવાળો કરીશું. તો આ સાથે મિત્રો પ્રકરણ 1ના બોર્ડની પરીક્ષાના અગત્યના દાખલાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.